ભરૂચ જિલ્લામાંથી કોરોના મહામારીએ વિરામ લીધા બાદ પુનઃ આગમન કર્યું હોય તેમ રોજેરોજ કોરોનાના કેસ આવી રહ્યા છે જેમાં ગુરુવારે એક જ દિવસે આઠ નવા કેસ આવવા સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા બાવીસ ઉપર પહોંચી ગઈ છે ભરૂચમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી ભરપૂર લગ્નસરાને સાથે સાથે રાજકીય અને સરકારી અને ધાર્મિક આયોજનો વિદેશની આવન જાવન બાદ પુનઃ કોરોનાએ ઉથલો માર્યો હોય છેલ્લા બે દિવસમાં જ ચૌદ નવા કેસ નોંધાયા છે તે સાથે સરકારે જો આપણે બાવીસ એક્ટિવ કેસ પણ નોંધાયા છે જોકે બિન સત્તાવાર કેસ તેના કરતાં ઘણા વધુ હશે તેમ માનવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થયા બાદ લોકોએ બેદરકારી દાખવવા સાથે ચૂંટણી તેમજ રાજકીય મેળાવડા ધાર્મિક કાર્યક્રમો લગ્ન પ્રસંગમાં કોલેજો જાહેર સ્થળો પર કોરોના ગાઈડલાઇનનું છડેચોક ઉલ્લંઘન કરી ભીડ કરવા સાથે માસ્કને પણ પડતું મૂક્યું છે કોરોનાએ હવે પુનઃ માથું ઉંચક્યું છે જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં રોજે રોજ કોરોનાનો ગ્રાફ ઊંચેને ઊંચે જવા લાગ્યો છે જે જિલ્લા માટે એક ગંભીર બાબત ગણી શકાય તંત્રની વેક્સિનેશન માટેનું મહા અભિયાન તેમજ પ્રોત્સાહન રૂપે ખાદ્ય તેલની ઓફર છતાં પણ જિલ્લાના આશરે નેવું જેટલા લોકો હજુ પણ રસી લેવાથી દૂર રહ્યા છે જો પોતાની સાથે અન્ય માટે પણ જોખમરૂપ બની રહ્યા છે ત્યારે આવા કિસ્સામાં ફરજિયાત રસીકરણ એકમાત્ર ઉપાય બાકી રહેશે લોકોની સાથે તંત્ર પણ કોરોનાની જેમ પુનઃ એક્શનમાં આવે અને સરકારી રાજકીય કે ધાર્મિક આયોજનોને સીમિત કરવામાં આવે અને કોરોના ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરાવવા માટે કડકાઈ દાખવે તે સમયની માંગ છે નહીં તો હોસ્પિટલોની સાથે પુનઃ કોવિડ સ્મશાનમાં લાઈનો પડે તો તે માટે કોઈને દોષ દેવાનો સમય પણ નહીં રહે તે સમજવું અતિ આવશ્યક છે